સુરતમાં ગટરિયા પૂર ફરી જોવા મળ્યા છે. સુરતના વરાછા અટલજીનગરમાં ગટરિયા પૂરને લઈ સોસાયટીના રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો. સુરતના વરાછાના અટલજીનગરની ઘટના સામે આવી છે. સોસાયટીમાં ગટરિયા પૂર જોવા મળ્યા છે. છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં ઉભરાતી ગટર માથાના દુખાવા સમાન બની ગઈ છે. ગટરિયા પાણીના કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો. સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો થઈ રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર, ધારાસભ્યો અને કોર્પોરેટરોને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશો ગટરિયા ગંધાતા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા. મારું નામ ચંદ્રકાંત ઠાકોરભાઈ રાવત. અટલજી નગર. અમારી મેઈન લાઈન છે, જે ઊભી લાઈન છે, ત્યાં પાણીની સમસ્યા છે. અમે બહુ ફરિયાદીને બહુ બધું કર્યું પણ કોઈ સમસ્યા અમારી પૂરી કરતા નથી. આ લોકો હજુ બી પાણી નીકળે જ છે અમારામાં. બે વર્ષ થઈ ગયા સાહેબ. એસએમસી નવી લાઈન અમારે લાગવા, નાના ભૂંગળા છે તો મોટી સાહેબ લાગ્યા. અમારી એ જ માંગ છે. સ્થાનિક કોર્પોરેટર બી મોકલે છે માણસો, પણ મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર, મ્યુનિસિપાલિટીના માણસ એવા છે કે 10 વાગે આવે છે અને 12 વાગે ભાગી જાય છે. અહીંયા ઘણા માણસ બીમાર છે, 2-3 તો મરી ગયા. એક તો માણસ મકાનમાં છે, હોસ્પિટલમાં એનું ઓપરેશન થયું મગજનું. રોડ બન્યો નથી ને તે પેલા અમારી પાસે વેરા આવી ગયા છે. હા બસ, પાણીના હિસાબે છોકરાઓ, નાના નાના છોકરાઓ અને 2-4 માણસો બીમાર છે મકાનોમાં. બધા અંદર નીચેના મકાન જે છે એમાં બધા પાણી અંદર આવે છે અને રોડ પર તો ઘૂંટના એટલું પાણી આવે છે, ગંદુ પાણી આવે. હા, અને લાઈન નાખી છે નવી, એ ત્યારથી તકલીફ છે. દિનેશભાઈ કાછડિયા આવેલા, નિરાણી બેન આવેલા, પણ કઈ થતું નથી. એ લોકો ભલામણ કરેલી મોટી લાઈન નાખવાની મેઇન રોડ પર અને રસ્તો બનાવી આપવાનો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.